રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણમાં કરેલા પુરુષાર્થની યશ કલગી એટલે શાળા પ્રવેશોત્સવ. શિક્ષણના પાપા પગલી માંડવા આવેલા નાના ભૂલકાઓનો અવસર એટલે પ્રવેશોત્સવ. આજે આપણી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે શાળા પરિવાર વતી આપ બધા જ મહેમાનોનું ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત કરતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ અને મારી બધા જ મહેમાનોને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય માટે પધારે અને પ્રવેશોત્સવની શરૂઆત કરે. પધારો બધા જ મહેમાનો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સંપ્રદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કલરવથી આ શાળા ગુંજવાની છે. આ બાળકો આજે જીવનમાં શિક્ષણનું સોપાન સર કરવા નીકળ્યા છે એવા ભૂલકાઓનું ઉપથી વધાવીએ અને શિક્ષણના ભગીરથ કાર્યમાં તેમને જોડીને એક નવી પેઢીનું નિર્માણ કરીએ. મારી બધા જ મહેમાનોને વિનંતી છે કે આપણા 16 સંસ્કાર પૈકીને આજે શિક્ષા પ્રવેશનો એક સંસ્કાર નિભાવે અને બાળકોને પોતાના વરદ હસ્તે શિક્ષા પ્રવેશ કરાવી પુણ્યનું કાર્ય કરી નાના ભૂલકાઓને શુભ શિક્ષા પ્રવેશ કરાવે. સૌપ્રથમ હું વિનંતી કરું
વરિષ્ઠ ચુડાસમા કિર્તિરાજસિંહ ગુલાબસિંહને કે જેને ગત વર્ષે કોરોના કાળ દરમિયાન એક્ઝામ આપેલ અને સફળતા મેળવેલ છે શ્રી કિર્તિરાજસિંહ તેમને ઇનામ તેને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરશે શ્રી સાગરિયા સાહેબ. બધા વિદ્યાર્થીઓ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. શાળાનું સંચાલન કરનાર બંને વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આટલું સરસ રીતે શાળાનું સંચાલન કરે છે, કાર્યક્રમનું સંચાલન કરે છે અને બેટી બચાવો અને બેટી પઢાવો ચારમી બેને જે વક્તવ્ય આપ્યું છે ખરેખર ખૂબ પ્રતિભાને પાત્ર છે અને ખૂબ ખૂબ એના માટે ધન્યવાદ. આટલું સરસ બોલતા આટલી નાની ઉંમરે આટલું સરસ વક્તવ્ય આપ્યું છે અને અમે પણ આટલા સમયે અમે બોલી નથી શકતા પણ નાના નાના બાળકોમાં આટલી બધી સુંદર પ્રતિભાઓ છુપાયેલી છે પણ આવા કાર્યક્રમોથી આ બાળકોમાં રહેલી છુપાયેલી પ્રતિભાઓ ઉભરી આવે છે પણ હું એને ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને MMNSની એક્ઝામમાં પાસ થઈ અને 12,000 જેવી માતબર શિષ્યવૃત્તિ મેળવી અને શાળાનું નામ રોશન કરતા બંને વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું ભણવામાં ધ્યાન આપે અને બધા જ વિદ્યાર્થીઓ આવી રીતના હું કેમ પેલો નંબર મેળવું એવી પ્રયત્ન કરે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપ થાય તેમની અંદર છુપાયેલી જે આપણે કહીએ ને કે જેમ ચારની બેને વક્તવ્ય આપ્યું જુદા જુદા વિદ્યાર્થીઓમાં અલગ અલગ સ્કિલ હોય છે. દરેક વિદ્યાર્થીઓ હોશિયાર એવું જરૂરી હોતું નથી કે દરેક વિદ્યાર્થી પ્રથમ નંબર આવે કારણ કે વિદ્યાર્થીઓ બધા ભણતા હોય એક વર્ગ હોય તો એમાં એક જ વિદ્યાર્થી પ્રથમ આવવાનો છે પણ બાકીના વિદ્યાર્થીઓમાં પણ જુદી જુદી સ્કિલ હોય છે પોતાના ડેવલપ કરવાની તો શાળાના આચાર્યો કે શાળાના સ્ટાફગણ જોઈ પોતાની એના રહેલી સ્કિલને જો ઓળખી શકે બતાવે અને ઓળખી શકે તો એ વિદ્યાર્થીને એ સ્કિલમાં જો ડેવલપ કરાવવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ આગળ આવી શકે છે. રમતગમત ક્ષેત્રે છે, વકૃત્વ ક્ષેત્રે છે, પછી જુદી જુદી ઘણી બધી પોતાનામાં હુનર હોય છે તો એ હુનરને નિખારવા માટે પણ આ શાળા ખૂબ પ્રોત્સાહિત કરતી હોય છે. જો આ બાળકોને આવું પ્રોત્સાહન મળે તો પોતાનું હુનર નિખારી અને ખૂબ પ્રતિભા પાત્ર થતું હોય છે. હું શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. આગળ તમારા ભવિષ્યમાં ખૂબ સારી કારકિર્દી કરો મેળવો એવી શુભેચ્છા સાથે હું મેળવું છું. જય હિંદ, જય ભારત. કેળવણી મહોત્સવ 2022 માં પધારેલા એવા આપણા મુખ્ય મહેમાન એવા શ્રી સાવરિયા સાહેબ, નાડિયા સાહેબ અને રૂટમાં પધારેલા લાયઝન ઓફિસર એવા શ્રી સીઆરસી કોર્ડિનેટર બજેરા સાહેબ, સીઆરસી કોર્ડિનેટર લાદાણી સાહેબ અને તેમજ અન્ય મંચસ્થ મહેમાનો સરપંચ શ્રી, પંચાયતના મંત્રી શ્રી, એસએમસીના સભ્યો વાલીઓ, આપ સૌ પ્રવેશ ઉત્સવમાં આપનો કિંમતી સમય આપી ઉપસ્થિત રહ્યા અને નાના ભૂલકાઓને પ્રવેશને આવકારવા હાજર રહ્યા તે બદલ હું અમારી શાળા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર.